नवरात्रि के पर्व की शुरुआत हो चुकी है और बीते कई दिनों से गरबा रसिक शहर में विभिन्न जगहों पर शेरी गरबा में गरबा करते हुए नजर आ रहे हैं। ऐसे में जीआईडीसी में मौजूद वसंत विहार सोसाइटी में भी निवासियों की ओर से बीते 15 सालों से गरबा का आयोजन किया जाता है। पिछले साल तो कोरोना की वजह से गरबा का आयोजन नहीं हो पाया था, लेकिन इस साल गरबा रसिकों की ओर से वसंत विहार सोसाइटी में गरबा का काफ़ी अच्छा आयोजन किया गया है, जिसमें सभी निवासी गरबा खेलते हुए नजर आ रहे हैं। सरकारनी गाइडलाइन प्रमाणे जे रीतना छेला एक वर्षथी गरबा करवामां नथी आया, हवे सरकारे जे अमुक शरतोने आधीन जे गरबानी छूट आपवामां आवी छे, एना माटे शुं कहेशो? शेरी गरबानी जे सरकारशीनी गाइडलाइन मुजब शेरी गरबानी जे छूट आपवामां आवी छे ए बहु आवकार्य छे। छेला 1.5 वर्षथी जे लोको जे गरबाने कोरोनाना સંક્રમણમાં જે ઉંચાયેલા હતા એ લોકોને થોડું ચૂંચાણ મળશે અને આનંદ મળશે, અને માતાજીની આસ્થા ગરબા ગાઈની આસ્થા જે છે અને કોરોના એનાથી ભાગી જશે। લોકોનો ઉત્સાહ પહેલાં જેવો કેવો છે? લોકોનો ઉત્સાહ પહેલાં કરતાં બી વધારે છે, સારો એવો છે, અને પ્રતિસાદ બહુ સારો છે। આપણે જે જોયું લગભગ 250-300 લોકો 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના ગરબા ભરે છે, અને 8 વાગ્યાથી ચાલુ થઈને રાત્રે 12 વાગ્યા સુધી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરરોજ ડેલી માટે ચાલુ હોય છે। પહેલાં જે મોટા મોટા ગરબાઓ રમવામાં આવતા હતા, આ વખતે સરકારે મોટા ગરબાઓને મંજૂરી આપી નથી, ત્યારે શહેરી ગરબા અને સોસાયટી ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી છે, તો ખેલૈયામાં કેવો ઉત્સાહ છે? ખેલૈયામાં બહુ સારો એવો ઉત્સાહ છે, કારણ કે બધા જે ગ્રુપમાં પોતે પોતાની રીતે એકબીજા સાથે મળી જાય અને સારા એવો ગરબા ગાય છે બધા, અને 8 વાગ્યાથી એટલો બધો ઉત્સાહ છે નાના છોકરાથી લઈ 60 વર્ષના ઉંમર સુધીના, અને મારા હિસાબે તો શહેરી ગરબા એટલા માટે કે મોટી ઉંમરના જે લોકો હોય છે એને બહાર ક્લબમાં કે જાહેર ગરબામાં નહીં જઈ શકતા હોય, એટલે માતાજીને 4-5 ગરબા ગાવા હોય તો સોસાયટી કે શેરી ગરબામાં એ પોતાનો શોખ છે પૂરો કરી શકે છે, અને માતાજીની આસ્થા પૂરી કરી શકે છે। આપનું નામ? અતુલભાઈ ગોઈસ। અમે વસંત વિહાર સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી વર્ષ રોડ છેલ્લા 15 વર્ષથી અમે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ। મોટા ગરબા ચાલુ હતા છતાં બી અમારું શેરી ગરબા તો ચાલુ જ હોય છે, અને આટલો જ પ્રતિસાદ મળે છે, અને અમારું વસંત વિહાર યુવક મંડળ જે યુવકો છે એ બધા ધનથી મહેનત કરીને આ આયોજનને બહુ સફળ બનાવે છે, અને નવરાત્રી પછીના રવિવારે અમે હર સાલ નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ, અને 5 સોસાયટી મળીને ઉપર અને સાંજે જમણવાર અને સવારે 8 વાગ્યાથી ચાલુ થાય છે યજ્ઞ, સાંજે 5 વાગ્યે શ્રીફળ હોમાય છે, અને એમાં બી એટલો જ ઉત્સાહથી અને બધા લોકો પોતપોતાની રીતે જેનું ફળ મળે એ રીતે એ લોકો બધા કામ કરે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।